મશાલી પાઠ નંબર 9 રંગબેરંગી મશાલી આપણે આગળ કવિતામાં અલગ અલગ મસાલા વિશે અને શાક બનાવવાની રીત પણ જોઈ અને ફોટા પાડવાની અલગ અલગ રીતો પણ જોઈ અને તેની આપણે સ્વાદે પણ કમ્પ્લીટ કર્યો હવે તેની આગળ જોશું આપણને એક પાઠ આપેલ છે પાઠ્ય પુસ્તકમાં બધા પોતાની પાઠ્ય પુસ્તકમાં પેજ નંબર 142 ઉપર જોશે બધા સ્વાદનું વર્ણ તમને એક વાર્તા આપેલી છે કે બધા સ્વાદોનું વર્ણ તેમાં આપણે એક વાર્તા જોશું બધા જે જોશે પોતાની પાઠ્ય પુસ્તકમાં અમારી સાથે સાથે સિરિનના દાદા દાદી મમ્મી પપ્પા અને બીજા વડીલો એક આ બીજું વર્ણ કરે સિરિનને થઈ હું પણ વર્ણ કરું તેને ઘરમાં જાહેર કરી મારે વર્ણ કરવાનું છે મમ્મીએ પૂછ્યું ઓહો એ કયું વર્ણ સિરિને ખૂબ વિચાર કર્યો એણે થોડી વાર વિચાર કર્યો અને તેણે બધા પ્રકારના વર્ણ ધ્યાન કર્યું છેવટે તેને ગોઠવીને કહ્યું ગળ્યું વર્ણ એટલે કે મીઠું ભાવ ગળ્યું વર્ણ કરવાનું તેણે વિચાર્યું મમ્મીએ પૂછ્યું એટલે સિરિને કહ્યું હું આજે ફક્ત ગળ્યું ગળ્યું જ જમીશ મમ્મીએ કહ્યું ભલે મમ્મીએ તો શીરો બનાવ્યો ખીર અને દૂધપાક બનાવ્યો સિરિનને બહેન શીરો જમ્યા ખીર અને દૂધપાક ખાધા ઘરના બધાઓએ પણ પોતપોતાના ભાંડામાં શીરો ખીર અને દૂધપાક લીધા એટલે સિરિનને કયું વર્ત કરવાનું મન થયું ગળ્યું વર્ત પછી આગળ જોશું આખો દિવસ ઘડી ઘડી જમવાની અને ખૂબ જ મજા આવે તે જ રાત્રે સિરિને જાહેર કરી કે કાલે મારે ખાટું વર્ત છે બીજું વર્ત એને કયું વર્ત કીધું કે મારે કયું વર્ત છે પેલું ઘડી વર્ત અને બીજું ખાટું વર્ત છે તેને રાત્રે કહ્યું કે કાલે મારે ખાટું વર્ત છે મમ્મી થોડા સમજાયા પછી કહે ઠીક બીજા દિવસે મમ્મીએ બનાવી કઢી બે દિવસ પહેલાના દહીં મમ્મીએ કઢી બે દિવસ પહેલાના દહીંની તેમણે કઢી બનાવી મમ્મી લાવી સંતરા કાચી કેરી અને લીંબુ સિરિનને તો કઢી ગળગડાવી ગઈ અને સિરિન બહુ બધા સંતરા અને કેરીના કટકા કર્યા તેના દાંત તો ખટાઈ ગયા તેણે મમ્મીને પૂછ્યું લીંબુ પર મીઠું મરચું છાંટીને તેનો રસ ચટાય કે આપણે લીંબુ પર મરચું છાંટીને ઉપરનું પણ ખાઈ શકું તો મમ્મી કહે ખાટા ભાગમાં તો એમ ન કરાય કે તું ખાટો વાત એમ ન કરાય સિરિને લીંબુ ન ચૂસ્યું ઘરના બધાઓએ બપોરે ભાત સાથે કઢી દીધી આજે સંતરાનો રસ સાંજે સંતરાનો રસ પીધો મમ્મીએ લીંબુ આથી દીધા મમ્મીએ સિરિનને પૂછ્યું કાલે વર્ત છે ને કહ્યું સિરિન તેના મમ્મી સિરિનને પૂછે છે કાલે કાલે વર્ત છે તો કયું વર્ત છે કાલે સિરિને થોડો વિચાર કર્યો પછી કહે તીખું વર્ત કયું વર્ત કીધું ત્રીજું તીખું વર્ત મમ્મીને થોડી ચિંતા થઈ પણ પછી તેણે કહ્યું સારું મમ્મીએ મોટા મોટા મરચા ગળ્યા મમ્મીએ આગોની કઠણ સંતાડી અને સિરિને જમવા તો બેસી પણ થોડી ગભરાઈ ગઈ તેણે જોયું કે ઘરના બધાએ પોતાના થાળીમાં એક બે મરચા અને આગોના કઠણ લીધા થોડી હિંમત કરી સિરિને આગોના કઠણ ચાલ તે પછી મરચાનું ભટકું તેણે તો તીખું વર્ત કીધું તું મમ્મી એટલે મમ્મીએ શું બનાવ્યું મરચા અને આદુના પતરણ કરી દીધા તેને સિરિનના કાન અને આંખમાંથી પાણી નીકળ્યા અને ગાલ લાલ લાલ થઈ એટલે કે તેણે તીખું તેમને ખાધું સિરિને એટલે શું થયું કાન અને આંખ બંને શું થઈ ગયું લાલ લાલ થઈ ગયા તેના કાનમાંથી ધુમાડા નીકળ્યા અને માથાના વાળ ઊંચા થઈ ગયા જ્યારે તીખું તીખું મરચા ખાધા એટલે શું થયું તેના કાનમાંથી ધુમાડા નીકળ્યા અને વાળ
वार्ता में खूब मजा आई हे। आप स्वाद जोशो।